في كل مغرض لك واسب لك ما أخرجه الله من النار أبدا. عزيزان الكرامي حديث نو ترجمو هميشا ياد راكجو هميشا ابن هميشا پیغمبر اکرم ارشاد فرماوي چه يا فاطمة اگر اي تمام پیغمبرو اي تمام انبياءو اينا اندر پوتے پیغمبر ني ذات پڻ آوي گئي એ તમામ પયંબર અને પયંબરો કે જેને ખુદાવંદે આલમે મહબૂસ કર્યું છે એટલે કે રિસાલત માટે ચૂનીને દુનિયાના અંદર હિદાયત કરવા માટે મોકલ્યા છે અને એ તમામ ફરિશ્તાઓ કે જે ખુદાવંદે આલમની બારગાહમાં મુકર્રબ છે મુકર્રબ એટલે સાવ કરીબ એકવાર હાજર તલબ કરે એક વાર દુઆ માટે હાથ ઉપાડે તરત જ બારગાહે ખુદાજીને મળી જાય એવા ફરિશ્તાઓ એના અંદર જિબ્રાઇલ સાથે 4000 મલાઇકા જે ઇમામ હુસૈનના હરમમાં છે બધા આવી ગયા જિબ્રાઇલ સૈયદુલ મલાઇકા આવી ગયા તો જેટલા પણ ઉતરવા ફરિશ્તાઓ છે બધા આવી અને જિબ્રાઇલ અલૈહિસ્સલામ તે વધારે કોઈ ફરિશ્તો કરીબ નથી એ તમામ પયગંબરો કે જે હિદાયત માટે પરવરદિગારે આલમે મોકલ્યા એ તમામ ફરિશ્તાઓ કે જે મુકર્રબ છે એટલે કે બારગાહ ખુદામાં બેહદ કરીબ છે એ મારી દીકરી અગર એ બધા શિફાત માંગે કોના માટે મુકરેઝિન લકે વાસિબુન લકે તારા દુશ્મન માટે વાસિબુન લકે તારા હાથના છીનવા વાળાઓ માટે
एक लाख 24,000 पैगंबर तमाम फरिश्ताओं शिफाअत मांगे, मां अखरजहुल्लाहु मिनन नार अबदन, खुदावंदे आलम कोई पण वक्ते कोई पण समय ये लोगों ने जहन्नम ने आग थी निकाल से नहीं। आ हदीस में तर्जुमो शब्द अन शब्द साथ पर मारा जबान माने मारा अगर भाषा में हूं तुमने समझाओ तो फातिमा जहरा सलामुल्लाह अलैहा हक ने એટલે કે બાગે ફિદક ની એક ખજૂર ગસ્બ કરવા વાળા ને પણ પરવરદિગારે આલમ જહન્નમ ની આગ થી પના નહીં આપે। માફ કરવાની તો દૂર ની વાત, હમના સુધી જે આલે સઉદ જે આલે યહૂદ બાગે ફિદક ને મિસમાર કરીને એ જમીન ને તસરૂફ માં એટલે કે ઇસ્તેમાલ માં લાવી રહ્યા છે, અને હમના સુધી એ ઔલાદે ગાસિબાને ઝહરા જે હમના સુધી એનાથી ઉપયોગ અને ઇસ્તેમાલ કરે છે, ખુદાવંદે આલમ હરગિઝ અબદા એટલે કોઈ પણ વખત બિલકુલ એને જહન્નમની આગથી રિહાઈ નહીં આપે। મા અખરજો એને જહન્નમની આગથી નહીં નીકાળે। આ પૈગંબરના હદીસના છે અઝીઝાને ગ્રામે સમજવાની જરૂરત છે એના અંદર શું આખી થયું કે 18 વર્ષની ઉંમરમાં પૈગંબરની દીકરી પરવરદિગારે આલમ ઝાલિમ સુમાર કરે છે કે નહીં, એના અંદર પાડોશીને હક આવી ગયો, બીજાનો હક આવી ગયો। હું પછી દોહરાવું છું મારા શબ્દોને કે બીબી ઝહરાના હકના વિષય આપણે કાલે ઇન્શાઅલ્લાહ ચર્ચા કરશું, પણ એક વાત તો અહીંયા આગળ આ હદીસના અંદર સમજમાં આવી ગઈ છે કે અગર આપણે દુશ્મનાને ઝહરા સાથે નથી તો આપણા માથા ઉપર કોઈનો હક ના રહેવું જોઈએ। આ આખરી હદીસમાં આપણે બેઠા શું છે અઝિઝાની ગ્રામી, દરસલ વાત શું છે કે આપણે કોઈનો હક ગસ્બ ના કરીએ, કેમ આપણે આપણા સગા ભાઈના હકને ગસ્બ નથી કરી શકતા। અને અઝીઝાની ગ્રામી અગર હદીસના અંદર રવાયતોના અંદર આ ના પાડી છે કે આપણે સગા ભાઈની હકને ગસ્બ નથી કરી શકતા, તો કેવી રીતે ખુદા ઇજાજત આપે આપણને કે આપણે પાડોશી કે બીજા મુમિનીનો હક આપણા માથા ઉપર લઈને વળી જઈએ। એક રવાયત તમારી તિરપતમાં નલી સમાપ્ત આજ મોજુ સમજમાં આવી ગયો હશે કે હક ગસ્બ કરવું ખુદાવંદે આલમની બારગાહમાં એની કોઈ જગ્યા નથી માફીની। તમને ખબર છે ખાલી પૈસાને હક ગસ્બ કરવાના કેવાય, પૈસા કોઈને નથી આપતો, અગર આપણે સલામનો જવાબ નથી આપતો તો રોજે મહેસર આપણને એનો જવાબ આપવો પડશે, સલામનો નહીં કે કેમ સલામનો જવાબ નથી આપતા, એનો આ છે શરિયત આલમ, આને આપણે જીવતી રાખવાની છે, આપણા ઉપર આ લાગુ અત્યારે આપણે એને ખુદાવંદે આલમ રોજે મહેસર નહીં કહી શકશું કે પરવરદિગારે આલમ આ જમાનો એવો હતો ને તેવો હતો, એટલે નમાઝના અંદર કીધું છે કે તમે સલામનો જવાબ એવી રીતે આપો, એટલે કે કઈ ખાસ વાત છે હક કે મોમિનીન બ્રાધરાન સગા ભાઈ નું હક, સગા મા બાપ નું હક, સગી ઔલાદ નું હક। અઝિઝાન ગ્રામી ઔલાદ આ બધા હક જે છે ને બહુ ખાસ અહેમિયત રાખે છે। એક રિવાયત અમારી તિરબત બહુ પહેલા જમાનાના અંદર રશિયામાં એક જગ્યા છે, હવે એ રશિયામાં નથી, હવે પોતે એ જે એ સમયમાં એક માણસ ત્યાં આગળ રહેતો હતો, એનો ઇન્તકાલ થઈ ગયો, એનો ઇન્તકાલ જયારે થઈ ગયો એ મરી ગયો, એનો એક દીકરો હતો,
જ્યારે મરી ગયો એ કોઈ એનો દીકરો પીટ્યો ખુશ થયો બહુ ખુશ થતો હતો એના મરવા ઉપર એનો દીકરો બહુ ખુશ થયો લોકો તાજુતી પૂછી છે આ શું પાગલ છે બેવકૂફ થઈ ગયો છે આવ્યા લોકો એના પાસે આવીને પૂછે છે ભાઈ તારો બાપ મરી ગયો છે તું હસે છે એનો દીકરો કહે છે કે હા મને બહુ દુઃખ છે મારા બાપ નું જતાયું મારો બાપ મારાથી જુદા થઈ ગયો છે હાલ્યો ગયો છે ઇન્તકાલ થઈ ગયો છે બહુ દુઃખ છે પણ હું ખુશી એટલે કરું છું કે મને યકીન છે કે મારા બાપની નમાઝો કુરાનની તિલાવતો એટલી બધી હતી કે મારો બાપ જન્નતમાં આરામ કરતો પેટે મજા આવતો કઈ તકલીફ નહીં હશે તો કેમ એવી રીતે કહે છે કે મારા બાપની કોઈ નમાઝ કદા નથી થઈ તિલાવત કુરાન બહેતરીન કરતો હતો મારો બાપ કોઈ રોજો નથી છોડ્યો મારા બાપે મારા બાપના મા બાપ પણ એનાથી બહુ ખુશ હતા મારા બાપની જન્નતમાં હશે મારો બાપ ખુશી કરતો હશે બધા કીધું હા તું કે છે આને કે બે અઠવાડિયા હતા બે અઠવાડિયા થયા બે અઠવાડિયા પાડોશીઓની આંખો ખુલી ગઈ રાત બધા વિચારે છે ભાઈ શું વાત છે ક્યાંથી અવાજ આવે છે એ પણ એવી દર્દનાક અજામ આવી રહી છે અવાજ આવે છે બધા ઊભા થયા અને એ છોકરાના ઘર પાસે ગયા જોઈ છે અંદરથી અવાજ આવે છે એ દર્દનાક ચિલ્લાવાની રાડો પાડવાની રડવાની દરવાજો ખોલીને જોયું એ છોકરો એક ટોવેલ ઓઢીને સૂઈ રહ્યો અને અંદરથી અવાજ આવે એવી દર્દનાક અવાજ છે હિંમત ના થઈ લોકોની બહુ હિંમત કરીને બહુ વાર પછી એ લોકો એના પાસે ગયા ટોવેલને હટાવ્યું તો જોયું કે કાલ રાત સુધી જે છોકરાના વાળ કાળા કાળા હતા હમણાં બિલકુલ સફેદ થઈ ગયા બધા વિચારવા લાગ્યા કે આખી વાત શું છે એક જ રાતમાં અથવા કે બે અઠવાડિયામાં આખો વાળ રાત સુધી જોયું હતો એના વાળ કાળા હતા સફેદ થઈ ગયા શું વાત છે બધા પરેશાન એને બહુ દગાયો ભાઈ બોલ એને હોશ નહોતો અમારા સાથે કઈ વાત કર તને શું થયું એવી પ્રોબ્લેમ શું થઈ ગઈ તારા વાળ સફેદ થઈ ગયા એવી કઈ મુસીબત આવી ગઈ રાત હવે એ છોકરો બહુ મહેનત કરીને આ માસ કાઢે છે અને એ જાણ કરે છે કાલ રાત સુધી હું બહુ ખુશ હતો મારા બાપને વિચારી પણ રાતમાં જ્યારે હું સૂતો છું ખુદાની પના એક મેદાન છે એના અંદર હું ઊભો છું એકલો બે ચાર ત્રણ ફરિશ્તાઓ આવ્યા આવીને મને કહે છે કે હા ભાઈ ખુદાના હુકમથી તને એક જગ્યા ઉપર લઈ જવું છે કઈ દેખાડવું છે છોકરો ગભરાઈ ગયો ફરિશ્તાઓને જોઈને એના બંને હાથ પકડીને લઈ ગયા જ્યારે અંદર છોકરાની જબાની છોકરો મારે બતાવે છે કે જ્યારે અમે અંદર જતા હતા તો હું તો બેહદ ડરી ગયો તો એવી જબરદસ્ત અને ખતરનાક આવાજો આવતી હતી તમારી રૂહ દગવા મારી રૂહ કાપી ગઈ એવી દર્દના હું જોઉં છું ત્યાં આગળ કોઈ ઊંધો લટકી ગયો એના નીચે આગ પડે છે ત્યાં આગળ જોઉં છું એવી હાલતમાં માણસો છે કે જેના મોઢાથી સાપ અને બીછું ગળે છે અને નામ મુનાસિબ મકામથી નીકળે છે હાથ પર કપાઈ રહ્યા છે પછી જોડાઈ રહ્યા છે એવો દર્દનાક આઝામ બધા કાળો પાડી છે અને સાવ અંધેરામાં અંધેરો ફરિશ્તાઓના સહારા જ મને લઈ ગયા ફરિશ્તાઓ હાથ હવે એક જગ્યા પહોંચ્યો છે હું જોઉં છું કે ત્યાં કોઈ નથી એક જ માણસ એની હાલત એ છે કે ઊંધો છે ઊંધો લટકેલો છે એના પગમાં આગના મોજાઓ અને જૂતાઓ છે અને એના આખા લુગડા આગના પહેરાવવામાં આવ્યા છે મોટી સામાન્ય અધિકારી આજે હક છે ને હક બહુ અહેમિયત રાખે હું તમને જાણ કરી દીધું કે ઇન્તહા એ હક શું છે એટલે કે સાવ છેલ્લામાં છેલ્લો હક શું છે એ મોમિન તમને સલામ કરે અને હું એનો જવાબ ના આપું ફક્ત એટલે કે મારા દિલ અંદર કદુરત ભૂખ જો હસત છે તો પછી મારો ઇસ્લામી અને શરિયત આલે મોહમ્મદ નો માશરો અને માહોલ ક્યાં જશે એનું અંજામ શું થશે એ જોવાનું છે એ માણસ ને જોઈને છોકરો કહે છે કે હું ઓળખી ના શક્યો પણ મારી હાલત ખરાબ થઈ ગઈ એને જોઈને અને ફરિશ્તાઓ કે જે એના પાસે ઉભા હતા
એ લોકોના હાથમાં મોટા મોટા ગુર્જ, ગુર્જ એટલે કે તાઝિયાના, જેની હાલત આગની બિલકુલ ગરમા ગરમ, કે જરાક જરાક વારમાં એ માણસને મારી ગયા. અને ફરિશ્તાઓની હાલત છે કે એ લોકોના બદન ઉપર મોટા મોટા વાળ છે, જેમના સળિયાઓ આપણે મકાન બનાવવામાં આપણે યુઝ કરતા હોય એવા મોટા અને સખ્ત, બિલકુલ કડક એના વાળ માથા હોય અને ઉભા છે, જરાક જરાક વારમાં એને મારી ગયા છે. એને જોઈને મારી હાલત ખરાબ થઈ ગઈ. છોકરો કહે છે, છોકરાથી બરદાશ્ત ના થયું. એની હાલત જોઈને પૂછે છે, આ શું છે, આ કોણ છે, મને બરદાશ્ત નથી, મને જાણ કરો આ કોણ છે. ફરિશ્તાઓ કહે છે, તું હોળથી જો તને ખબર, એના એનેથી તું પૂછી લે કોણ છે. છોકરો કહે છે કે હું શું પૂછું, એની બદનની આખી ચરબી ઓગળીને એના મોઢા તરફ આવી રહી છે. એ જ્યારે બોલવાની કોશિશ કરે છે, એના બદનની ચરબી આગના કારણે પીગળીને એના મોઢામાં અને નાકમાં ગળી ગઈ. ફક્ત ચરબી નહીં, આ ખૂન નીકળીને અને પીપ એ બધું નીકળીને એના મોઢામાં અને આંખોમાં અને નાકમાં ગળી ગઈ. બોલવાની કોશિશ, રાડો પાડે છે અને આ બધું એના મોઢામાં ગળી. હું શું પૂછું, એ છે પૂછવાની કોશિશ કરે. છોકરો પૂછે છે, એ જેને ઊંધો લટકાવવામાં આવ્યું છે, બોલવાની કોશિશ કરે છે પણ નથી બોલી શકતો. અને જરાક જરાક વારમાં ફરિશ્તા હોય ને એનો અંજામ આપી ગયા. જ્યારે છોકરો વધારે હેરાન થઈ ગયો, પૂછે છે, ભાઈ ખુદાના વાસ, તમે જ બતાવી દો કે આ શું માજરો છે, કે જે વોર ત્રીજો તને દેખાશે કોણ છે. ફરિશ્તો કે, છોકરો કે છે, મને નથી દેખાતો એના મોઢા ઉપર ખૂન, એના મોઢાની આખી ચરબી હું નથી જોઈ શકું. ફરિશ્તો કે છે, તારો બાપ છે, આ તારો બાપ છે, જેના બે એને મરવા પછી તો હમણાં સુધી ખુશી મનાવતા હતો, ત્યાં જંગલમાં મજા કરવા. એવો છોકરો જોઈને હેરાન થઈ ગયો. હાલત એવી છે કે માણસ પરેશાન થઈ ગયો, કે જો મારો બાપ છે, કે જે તારો બાપ છે, ભૂલી ગયો એનો બાપ છે. બસ એટલું પૂછે છે કે આ કેમ એવી હાલત કરી રાખી છે, એની એવી હાલત કેમ છે. ફરિશ્તાઓ કહે છે, કેમ તને તાજુબ થાય છે. છોકરો કહે છે કે, મારા બાપની નમાઝ, મારા બાપની ભીખ છે, તિલાવત, રોજાઓ ક્યાં છે. કે છે, તારા બાપની એક નમાઝ કબૂલ, તારા બાપની એક તિલાવત કબૂલ. કે મારા બાપની પહેલાની નમાઝ ક્યાં છે, પહેલી ઉંમરની નમાઝ. કે છે, તારા બાપ પહેલાની ઉંમર, પહેલા ઉંમરની જે નમાઝ પડી એ ગસબી લિબાસમાં પહેરી, છીનેલા લિબાસના અંદર. કેમ એવું બોલો છો કે તારા બાપ જે દુકાનથી લુગડા સીવડાવ્યા હતા એનું ભાડું નહોતો આપ્યો, એ લુગડાની સિલાઈ નહોતી આપી. સિલાઈ સમજો છો, લુગડા સીવડાવવાના પૈસા એ નહોતા આપ્યા. ને એવા તારો આપી તે નમાઝ પડતો. હા, તો મારા બાપની બીજી નમાઝો છે ને, બંધાઓનો દિમાગ જો, મારા બાપની બીજી નમાઝો ક્યાં છે, આખરી આખરી ઉંમર, સાવ છેલ્લી ઉંમરમાં, જેમાં તારા બાપની આખરી ઉંમરની નમાઝ કબૂલ ના થઈ. કેમ કે તારા બાપે એના ભાઈની ઓલાદની હક, જે ઘર હતું એ ગસબ કરીને એના અંદર નમાઝો પડી. તારા ખુદાવંદે આલમે તારા બાપની એકે નમાઝ કબૂલ ના થઈ, એને નહોતું કરું. દરાસર તારા બાપના ભત્રીજાઓની એ જમીન હતી, ત્યાં આગળ નાના નાના હતા, તારા બાપ મકાન બનાવી લીધું અને એના અંદર વસ્તુ કરી નમાઝ પડતો. એક મારા બાપના રોજાઓ કઈ કબૂલ ના થયેલા, બધું ગસબી હતું. છોકરો પૂછે છે, તો મારા બાપની બીજા અમલ, કે તારા બાપના એક અમલ કબૂલ ના થયા. કેમ કે જ્યારે તારા ઘરની બહેનો અને માઓ જ્યારે બે પરદા થઈને ઘરથી બહાર નીકળતી હતી, તો તારા બાપી જે પૂછતો હતો. જ્યારે એની નાફરમાની કરતી હતી તારી બહેનો, તો તારો બાપ બહુ નારાજ થતો હતો અને બહુ મારતો હતો. પણ જ્યારે શરિયતે ખુદાવંદે આલમ અને હેકામે ખુદાની નાફરમાની કરતી તારી બહેનો અને તારી માં, તો તારો બાપ કઈ ના બોલતો, મોઢું બંધ કરીને ખાલી જોતો રહેતો.
છોકરો ભૂલી ગયો એનો બાપ અને એની સજા, બસ ખાલી એટલું પૂછે છે, એટલું કહે છે અને પૂછે છે કે મને દુઃખ ના થાય અગર મારો બાપ બે નમાઝી હોત અને ખુદાની હકમની નાફરમાની કરીને આ સજા એને મળી હોત, મને દુઃખ ના થાય. પણ મારો બાપ નમાઝી પણ હતો, રોજો પણ રાખતો હતો અને બધી તિલાવત અને બધી ઇબાદત કરતો હતો અને આ અઝાબમાં છે, એટલે બહુ દુઃખ થાય. પછી ફરિશ્તાઓથી તડપીને પૂછે છે છોકરો કે મારા બાપ ખાલી આટલે કે એની દીકરીઓ વગેર પરદે બહાર નીકળતી હતી અને ખુદાની નાફરમાની કરતી હતી ને કઈ ના બોલતો, આની આટલી મોટી સજા રાખી છે, તુમા એ ઓરતો અને એ બૈરાઓ કે જે બે પરદા ફરે છે એની સજા બારગાહે ખુદામાં શું છે? ફરિશ્તાઓએ ડાયરેક્ટ કીધું કે જહન્નમ છે. પણ જહન્નમ એટલે એ નહીં કે આગમાં નાખી દેવામાં છે, ના, જહન્નમની અલગ અલગ કિસ્મો છે. એના અંદર તે ફરિશ્તાઓને એક જ કિસ્મ બયાન કરી છે. ફરિશ્તાઓ કહે છે કે પરવરદિગારે આલમે જહન્નમના અંદર એક મોટો સાપ પેદા કર્યો છે કે જેના બદનના ઉપર એક એક ફીટના મોટા મોટા સળિયાઓ જેવા બિલકુલ સખત વાળ પેદા કર્યા છે. હુકમે ખુદાથી બે પરદા ખાતૂનને ઔરતને એ મોઢામાં ગરાવે છે અને આખું વળી જાય છે. એના કારણે જેને ગરાવે છે પેટના અંદર તેના એક એક બદનના ભાગમાં એ વાળ ગરી જાય. અઝીઝાની ગરાવી મને જાણ, એટલે કે મને સવાલ કરવાનું મન થાય છે, શું આલે મોહમ્મદના ચાહવા વાળાની આ સજા થઈ શકે છે? શું શરિયત આલે મોહમ્મદ અઝાદાર ઇમામ હુસૈન અલી સલામ આ સજા થઈ શકે છે? શું એક ફર્શ જેના ઉપર બેસવા વાળો શું એનો હક છે કે આવી સજાનો હકદાર બની જાય? બહુ નાજુક મરહલો છે ખુદાથી કનેક્શન કરવાનો, ખુદાથી તકરબ એવી જ રીતે નથી થઈ જતો. વાત તમામ કરું છું અઝીઝાની ગ્રામી શરિયત આલે મોહમ્મદ છે. હવે વિચારવાની જરૂરત છે કે અગર બંદાઓના હક બંદા ગસબ કરી લે તો ખુદા આવી મોટી સજા રાખે છે. નમાઝ રોજો કબૂલ નથી તો એ સહાબા ક્યારે અને કેટલું અને કેવું જવાબ આપશે અને શું જવાબ આપશે પૈગંબર અકરમના સામે ઉભા રહીને કે જે હક તે ઝહરાના ગસબ કરવા, બીબી ઝહરાના હક અને વિલાયત ઇમામ અલી ઇસ્લામ ગસબ કરવા વાળા છે, એ શું જવાબ આપશે? બેસી ગયા તખ્તે ખિલાફ ગસબ કરી લીધો આલે મોહમ્મદ નો હક, રડાયું પીઠે એ લોકોને સિતમ કર્યા પીઠે સદાય, ભૂલી ગયા હતા કે આલે રસૂલ છે સાદાતી ગિરામ છે, નથી કોઈનું બગાડવા વાળા ઇમામ હુસૈન. છ મહિના નો અલીએ સદા કોને કેવી રીતે હેરાન કર્યા? આ દુનિયાની દુશ્મની આ છ મહિના આ હુસૈન નો કુલ જેવો નામ એ નથી શું દુશ્મન? પણ અલ્લાહ મંઝર આજે તારીખ ના અંદર બયાન જનાબે રબાબ જનાબે અલી અસલમ ને લઈને બસ આ દિલાસો આપે છે, મારા લાલ તને પાણી જરૂર હોય, મારા લાલ તને પાણી જરૂર મળશે, હમણાં તારા અમ્મો અબ્બાસ આવશે તને પાણી જરૂર પીવડાવશે. પછી જ્યારે સાંજ પડતા અબ્બાસ ના દેખાય, હવે મોલા અલી અસગર અલી સલામ ને કેવો દિલાસો આપો? મારા અલી અસગર ઓ મારા લાલ તો ફિક્ર ના કરતા ઈમાન દૂધ સુખી પીવો છે તો શું થયું? તારા મામા હમણાં તને ફુરાત ઉપર લઈ જશે ને પાણી પીવડાવશે. અલ્લાહ અકબર. સાહેબે ઓલાદ છો અઝીઝાની ગેરામી, ઓલાદનું દર્દ શું હોય છે તમને બહેતર ખબર છે, તમે બહેતર સમજી શકો છો. આ ઉમ્મતે મુસા ઉમ્મતે રસૂલલ્લાહ ઉમ્મતે મોહમ્મદ ના સમજી શકી ઓલાદનું ગમ શું છે. અને છ મહિના વાલી અસવર અલ્લાહુ અકબર. એક એક નો હિસાબ રોજે મહેશર થશે, કેવી રીતના હિસાબ થશે? અલ્લાહુ અકબર. જનાબે અલી અસગર અલી સલામ એક વખત ઝૂલાથી પડી જાય છે, મંઝર બધાને ખબર છે શું છે, પણ દર્દનાક રિવાયત અહીંયા છે કે આકા હુસૈન ની જિંદગીમાં બીબીઓની રડવાની આવાજ ખેમા બધા ખીચાઈ ગયા, શહેઝાદી થી
محمد کی حفاظت فرما، جنت البقیع کی تعمیر اسباب مہیا فرما،